બધાએ આરામ જવાનો છે, ભગવાનના આ જન્મ ઉત્સવ નાચવાનું છે, બધાએ હાથ ઉપર કરીને શત્રુઘ્ન અને ભરત એમનો જન્મ થયો છે અને આ જન્મ ઉત્સવ ભગવાનના ઉત્સવમાં ઘણા લોકોએ ફાળો લખાવ્યો છે અને આજના દિવસે તમારે પણ ફાળો લખાવો હોય તો રામ જન્મમાં તમે
ફાળો લખાવી શકો છો, જેમાં ગોકુળભાઈ પટેલે 501 રૂપિયાનો દાન આપ્યું છે, મિતેશભાઈ સી પટેલ જે સ્વર્ગવાસ ચિમનભાઈ નરસિંહભાઈ ના નિમિત્તે એમને 1100 રૂપિયાનું દાન આપ્યું છે, મનહરભાઈ મોરાભાઈ પટેલ બાલદા મોટા ફળિયા 1001 રૂપિયાનું દાન આપ્યું છે, ગીતાબેન પ્રજાપતિ બાલદા સ્વર્ગવાસ મગનભાઈ પ્રજાપતિ તરફથી 1151 રૂપિયાનું દાન આપ્યું છે, સ્વર્ગવાસ જસીબેન બાબુભાઈ પટેલ તરફથી 1001 રૂપિયાનું દાન આપ્યું છે, અને કિશોરભાઈ સોમાભાઈ આહિર તરફથી પણ 1100 રૂપિયાનું દાન આપ્યું છે. આ બધા પુણ્યશાળી ભાગ્યશાળી ભક્તોએ આ ભાગવત કથાની અંદર મંદિરના આ મંદિરના કાર્યમાં કે મંદિરને ફરી બનાવવાનું છે અને એ કાર્યની અંદર મંદિરના કાર્યમાં આ ધન જશે, તો જેને બી આ રાધા કૃષ્ણ મંદિર એના ફરીથી તોડીને નવું બનાવવાનું છે, એ મંદિર તો એ રહેશે પણ એને રિપેરિંગનો જે ખર્ચો છે એના માટે એ નવું મંદિર નિર્માણ માટે આટલું સુંદર આ કથાનું આયોજન થયું છે. તો આ કથાની અંદર આ પાંચમા દિવસે આટલા ભાગ્યશાળી લોકોએ દાન આપ્યું, બીજા પણ ભાગ્યશાળી દાતાઓએ આજના દિવસે ભગવાનની કથામાં બધાએ ફાળો લખાવવો જોઈએ અને જેથી કરીને પુણ્ય કમાવવું જોઈએ. તો આવો આપણે ભગવાનની કથા તરફ અગ્રસર થઈએ. સવિતાબેન શુકરભાઈ પટેલ બાલદા કમળી ફળિયા વાળા 201 રૂપિયાનું દાન આવ્યું છે, મીરાબેન કીકુભાઈ પટેલ બાલદા કમઠી ફળિયા 211 રૂપિયાનું દાન આવ્યું છે, હવે આ ભગવાનને આપણે ઝુલાવવાના છે. આ ઝુલામાં તો દિલીપભાઈ એમનો પરિવાર આવે અને તુષાકભાઈ અલ્પેશભાઈ તરફથી 511 રૂપિયાનું દાન, જનકભાઈ દેવજીભાઈ પ્રજાપતિ તરફથી 101 રૂપિયાનું દાન આવ્યું છે. પણ દિલીપભાઈનો એવો ભાવ છે કે એકલા નહીં પણ આપણે બધા ભેગા મળીને ઝુલાવવાના છે ભગવાનને. તો દિલીપભાઈ આવે એ પણ ઝુલાવે અને બીજા બધા લોકો પણ આવીને ભગવાનને ઝુલાવે, પણ માત્ર 10-15 મિનિટ સુધી આપણે ભગવાનને ઝુલાવશું. એક ભજન ગાવ હવે. હવે આ કર્યું છે ચાલશે, એ કરો રામ રામ ઝૂલે પારણી. હે રાજા કૌશલ્ય હે માતા કૌશલ્યના કોઈના કુવાર રામ ઝૂલે પારણી. Oh,
ઓછું લાગે છે, આ મોનિટર ઓછું કરો. જે ભક્તો એ કોલ કર્યો છે એ બધા ભગવાન ને જોડાવા માટે આવી છે. જેને દાન આપ્યું હોય અને બધા બી આવીને જોડાવી શકે છે, અને પોતાના સ્થાને બેસીને મનથી પણ લોકો જોડાવી શકે છે. એવું નહીં કે આપણે ઉભા થઈને જોડાવશું તો ભગવાનની કૃપા મળે, આપણે સ્થાન પર બેસીને ભગવાનને મનથી જોડાવવાના છે. Hare Rama Hare Rama 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 Hare Hare.
જે ભક્તો બાકી હોય એ કથા પૂરી થયા બાદ